દિયોદરમાં શ્રી ગજાનંદ યુવક મંડળના સભ્યો દ્વારા વિશ્વેશ્વરમાં ગણેશજીની મૂર્તિને નદીમાં વિસર્જન કરાઈ. સમગ્ર ગુજરાતમાં ગણેશ ચતુર્થીના દિવસે ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરી ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દિયોદર નગરમાં પણ ગણેશ ચોથના દિવસે શ્રી ગણપતિ બાપાના વાદ્ય ગાજતે સ્થાપના કરી શિવનગર ગણપતિ મંદિરથી વિઘ્નહર્તા ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં નાના નાના ભૂલકાઓ અલગ અલગ વેશભૂષામાં સજ્જ જોવા મળ્યા હતા. જેમ કે ગણપતિ બાપા, ભગવાન શિવ શંકર, હનુમાન દાદા, પાર્વતી, ભારત માતા, ફિલ્મ કાર્ટૂન, આમ અલગ અલગ દેવી દેવતાઓના વેશભૂષા ધારણ કરી શ્રી ગણપતિ બાપાની શોભાયાત્રા યોજવામાં આવી હતી. દિયોદર શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા છેલ્લા 26 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના આઝાદ ચોકમાં કરવામાં આવે છે અને આજે 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા શ્રી ગજાનંદ યુવક મંડળ દ્વારા શ્રી ગણપતિ બાપાના ભવ્ય રાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ દિયોદરના મહિલા મંડળો દ્વારા આનંદનો ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓએ મોટી સંખ્યા માતાજીના અને ગણપતિ બાપાના ગુણગાન ગાયા હતા અને ડીજેના તાલે ગરબે ઝૂમ્યા હતા. ગણપતિ બાપાની સમૂહ આરતી કરી અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને મોતીચૂરનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. દિયોદર ગજાનંદ યુવક મંડળના સભ્ય દ્વારા ઇકબાલગઢ નજીક આવેલ બનાસ નદીમાં વિશ્વેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, PHN ન્યૂઝ ચેનલ.